पत्नी के जे पाछळना વાળામાં વાસુદેવ કરી રહ્યા હતા તે આઈ આવી અને તેને જવાબ આપે છે કે છે તો ઘરમાં પણ આ રાજાના સિપાઈ જોઈ અને તે પણ જરાક વિચારમાં પડી જાય છે હવે ત્યાંથી આગળ ક્યું બોલતા નહીં ઘરમાં છે તો બોલતો શું કામ નથી વાલાને માળા પૂરી થઈ ગઈ ઉઠીને ડેલે આવ્યો વાલાને માળા પૂરી થઈ ગઈ એટલે તે ઉઠી અને ડેલીએ આવે છે જે માળા કરતા હોય તો તેનો એક નિયમ હોય કે માળા કરતા કરતા જે ભગવાનનું નામ લેતા હોય એ માળાના જ્યાં સુધી મણકા પૂરા ન થાય ત્યાં સુધી તે બીજો કોઈ શબ્દ બોલે નહીં એટલે બે ત્રણ વખત અવાજ સાંભળ્યો એ છતાં પણ વાલાએ છે જવાબ આપ્યો નહીં તો શું કામ તો કે તે માળા કરી રહ્યો હતો વાલાને માળા પૂરી થઈ ગઈ ઉઠીને ડેલીએ આવ્યો અને તે ઉઠીને ડેલીએ આવે છે આવો બાપ આવો આવકારો આપે છે આ રાજાના સિપાઈઓને કે આવો બાપ આવો તું મેરા નામ વાલા કેસરિયા પેલો સિપાઈ છે તેને પૂછે છે શું પૂછે છે તો કે તું મેરા નામ વાલા કેસરિયા તારું નામ વાલો કેસરિયો છે હા બાપ હું જ વાલો કેસરિયો હા હું જ વાલો કેસરિયો છું તુમકો અભિને અભી સુબાને અમરેલી બુલાયા હે તને અત્યારે ને અત્યારે છે એ સુબાએ અમરેલી બોલાવેલો છે મને હાલો કેસરિયો કહે છે તો મને તુમકો સુબહ કા ફરમાન હે અભી ને અભી વાલા કેસરિયા કો હાજર કરો તને અહીં લઈ આવવાનું ફરમાન કરેલું છે તને અહીં લઈ આવવાનો સુબાએ આદેશ આપેલો છે કે વાલાને અત્યારે ને અત્યારે અમરેલીમાં હાજર કરો અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર સુબો મને તેડાવે એ માન્યમાં નથી આવતું મેં કઈ રાજનો ગનો કર્યો નથી ભલો કેસરિયો તેને જવાબ આપે છે કે તમારી કાંઈ ભૂલ થતી લાગે છે હું તો એક મામૂલી ઘોડાઓનો સોદાગર છું સુબો મને તેડાવે સુબો મને બોલાવે એ મને માન્યમાં આવતું નથી મેં કાંઈ રાજાનો ગુનો કર્યો નથી નક્કી તમારી કાંઈ ભૂલ થતી લાગે છે ત્યાં પેલો સિપાહી કે કહે છે ફરમાન છે ચલો સિપાહીની આંખ કરડી છે જાણે તેની આંખમાં થોડો ગુસ્સો દેખાતો હોય તેમ તે સિપાહી બોલે છે કે ફરમાન છે ચલો આદેશ છે આવવું જ પડશે હલો બાપ કઈ રાજના તેડાને પાછું થોડું થઈ લાગશે હલો હવે રાજાએ બોલાવ્યા છે તો રાજાના તેડાને પાછું ઠેલાશે નહીં ચાલો હું આવું વાલાએ કસવાળું કેડિયું પહેર્યું માથે પાઘડી મૂકી સિપાઈ સાથે ઘોડે ચડ્યો વાલો પણ છે એક કસવાળું કેડિયું પહેરી અને આ સિપાહીઓ સાથે અમરેલી જવા માટે તે નીકળે છે ઘોડા પર બેસે છે જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ ઉપાધિ કરતા નહીં જતા જતા આઈને એટલે કે તેની પત્નીને તે કહેતો ગયો કે હું સાંજે છે પાછો વળી આવીશ તમે કોઈ જાતની ઉપાધિ કરતા નહીં જગદંબા તમારી હેર કરે માં જગદંબા તમારી રક્ષા કરે તેવું તેની પત્ની છે એ કહે છે બપોર ટાણે વાલા કેસરિયાને લઈ સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પહોંચ્યા બપોરના સમયે સવારે ત્યાંથી નીકળી ગયા અને બપોરનો સમય થયો ત્યાં સિપાહીઓ છે વાલા કેસરિયાને લઈ અને અમરેલીના સુબાની સભામાં હાજર થઈ જાય છે કાગ ડોળે રાહ જોઈ જોતા સુબાએ વાલાને પગથિયા પર ચડતો જોઈને દોડ મૂકી કાગ ડોળે એટલે ખૂબ જ ઉતાવળથી વાલા કેસરિયાને જે અમરેલીનો સુબો છે તે વાટ જોઈ રહ્યો હતો ખૂબ જ ઉતાવળથી કે ક્યારે વાલો કેસરિયો આવે તેને એવું જે શું કામ હશે તો એ આપણે પાઠમાં આગળ જાણીશું તો આવું કાન ડોળ ખૂબ જ ઉતાવળથી વાટ જોઈ રાહ જોઈ અને બેઠેલા જે અમરેલીના સુબા છે તે વાલા કેસરિયાને જોઈ અને પોતાને ખુરશીએથી ઉઠી અને સીધી દોટ મૂકે છે આવો આવો કેસરિયા બોલતા વાત ફરી લીધી આવો આવો કેસરિયા કઈ
અને સીધા છે એને બાથ ભરી લીધી એટલે સીધા તેને ભેટી પડે છે. વાલો કેસરીઓ ભળી પર મૂંઝાણા, વાલો કેસરીઓ છે એ તેને જોઈ અને થોડીક વાર મૂંઝાય છે કે આ અમરેલીનો સુબો મને આટલું માન સન્માન આપે છે અને મને આ પ્રેમથી ભેટી રહ્યો છે, નથી આને સમજણમાં કઈ ભૂલ થતી લાગે છે. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો. વાલા કેસરીઓ છે મનમાં વિચાર કરે છે કે આ સુબો જાણે મારી મસ્કરી તો નથી કરતો ને, પણ જે સુબો છે તે તેને લઈ અને પોતાની બાજુની જ ખુરશી પર છે એ બેસાડે છે અને બોલે છે. શું બોલે છે? કેસરિયા મને ઓળખ્યો? એ કેસરિયા તું મને ઓળખે છે? મનમાં થયું સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં. મનમાં તો તેને પ્રશ્નો ચાલી રહ્યા હતા કે નક્કી સુબાને કાંઈક ગેરસમજણ થઈ લાગે છે, નક્કી કંઈક તેને ભૂલ થતી લાગે છે, પણ પોતાનો મગજ શાંત રાખતા વાલો કેસરીઓ છે એ કાંઈ જ બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાને ભરી કચેરીમાં તારીખ માંડી સુબો બોલ્યો. મૂંગો થઈ અને વાલો કેસરીઓ જે ખુરશી પર બેઠેલો તેને ભરી સભામાં છે એ અમરેલીનો સુબો તારીખ માંડે છે, તેને વાત કરવા માંડે છે. શું વાત કરે છે વાલા કેસરિયાને? શું વખાણ કરે છે? વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. એ વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો, તે તો મારી આબરૂ સાચવી છે. તે દિવસે કેળેથી વાસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. તે દિવસે જો કેળેથી પેલી વાસળી છોડી અને તે 500 રૂપિયા પેલા શેઠને ચૂકવ્યા ન હોત તો આજે હું અમરેલીનો સુબો હોત નહીં. એટલે 15 વર્ષ જૂની વાત પર આ વાર્તા છે એ પાછી ચાલી જાય છે કે 15 વર્ષ પહેલા જે ઘટના બનેલી કે વાલા કેસરિયાએ રાઘોબા નામના યુવાન મરાઠાની મદદ કરેલી, તો એ યુવાન મરાઠો આજે અમરેલીનો સુબો 15 વર્ષ બાદ આજે અમરેલીનો સુબો કોણ છે? તો કે તે જ યુવાન મરાઠો યાને કે રાઘોબા. તે પોતાના ભૂતકાળની વાત કહે છે કે એ વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છે. જો તે દિવસે તે 500 રૂપિયા પેલા શેઠને ચૂકવ્યા ના હોત તો આજે હું અમરેલીનો સુબો છે બની શક્યો હોત નહીં. હું રાઘોબા આજ અમરેલીનો સુબો છું, બોલ તારી સી કદર કરું. હું રાઘોબા આજે અમરેલીનો સુબો છું, બોલ તારી સી કદર કરું, બોલ હું તારા માટે શું કરી શકું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હા, મારી કદર છે એ મારી વાત તમે મારા મોઢે જ રહેવા દો, એમાં જ ભાવ, બસ બીજા કોઈને કહેવાની જરૂર નથી કે મેં એ 500 રૂપિયા ચૂકવી અને તમારી મદદ કરેલી, બસ તમને અને મને ખબર છે એટલે હા, બીજા કોઈને કહેવાની જરૂર નથી. અરે હું શેઠ સુધી મરાઠો છું, કદર કરવાનો વખત આવે અને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ કે. હું તો શેઠ સુધી મરાઠો છું અને કદર કરવાના વખતે હું જો કોઈની કદર ન કરું તો આ મલક મને, આ જગત મને ફટ કે. માગીલે કેસરિયા વડોદરા રાજના મારી માથે ચારે હાથ છે, રાજમાં મારો પડ્યો બોલ ચીલાય છે. માગી લે કેસરિયા તારે જે જોતું હોય તે માગી લે, કારણ કે વડોદરાનો જે રાજા છે તેના ચારે હાથ એટલે તેના ચારે હાથ મારી ઉપર છે, રાજ્યમાં મારો પડ્યો બોલ ચીલાય છે. તેના ચારે હાથ એટલે કે રાજાના કંઈ ચાર હાથ નહોતા, પણ રાજા છે આ સુબાનો આ રાઘોબાનો ખૂબ જ માનતા, તેની કીધેલી બધી જ વાત છે એ જે વડોદરાના રાજા છે એ માનતા, અને અમરેલીનો સુબો પણ વડોદરાના રાજાએ રાઘુબાને બનાવેલો, એટલે જે વડોદરા રાજામાં જે વડોદરા રાજ્યમાં પણ છે આ રાઘોબા જે કંઈ પણ રાજાને સલાહ સૂચન આપતા તે બધા જ સલાહ સૂચનનો વડોદરાના રાજા બધું જ પાલન કરતા, એટલે તેઓ સાથે રાઘોબાના ખૂબ જ સારા
સંબંધ છે. એટલે રાઘુબા કહે છે કે વડોદરાના રાજાના મારી પર ચારે હાથ છે, માગી લે કેસરિયા, તારે જે જોતું હોય તે બોલ. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેવે માગવાના બોલ આવ્યા નહીં. બાલો કેસરિયો પણ કઈ ગરીબાઈમાં જીવ્યો હતો નહીં, તે પણ અમીરાતમાં જ જીવેલો, તે પણ પૈસાદાર કુટુંબમાંથી જ આવેલો. એટલે તેના મોઢે છે કે માગવાના બોલ છે કે આવ્યા નહીં. તેને માગણ ભિખારી નતો કે રાજા પાસે પૈસા કે રૂપિયા ધન કે બીજું કંઈ પણ માગે, તે પણ અમીરાતમાં જ ઉછરેલો. એટલે તેના મોઢેથી કંઈ પણ માગી શકાણું નહીં, તે કઈ વસ્તુ માગી નહીં. પણ વાલા કેસરિયા કંઈ માગ્યું નહીં, એ છતાં પણ રાઘુબા છે કે કંઈક આપવા માટે તેને કંઈક આપવા માગે છે, તો તેને એક વસ્તુ આપે છે. શું આપે છે? એ પોતાના સિપાહીને કહે છે, એલા તાંબાનું પતરું લાવો, ઓલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું, એમાં લેખ મંડાણ. પેલા છે જે રાજા રજવાડા કોઈ પણ વ્યક્તિને કંઈ ઇનામ કે કંઈ જમીનનો ટુકડો કે બીજી કંઈ પણ છે એ મહત્વની વસ્તુ જ્યારે કોઈ વ્યક્તિને આપતા ત્યારે છે એ તાંબાના પતરામાં, એ તાંબાના પત્રને તાંબ્રપત્ર કહેવામાં આવતું. તો એ તાંબ્રપત્રમાં છે એ રાજા લખીને આપતા કે હું મારા અધિકારમાં આ જે વસ્તુ આવેલી છે તે આ વ્યક્તિને આપું છું. તો તેઓ લેખ લખી અને તાંબાના પત્રમાં કોઈ વ્યક્તિને આપતા, તો એવું તાંબાનું પત્રું મગાવવામાં આવે છે, તાંબ્રપત્ર મગાવવામાં આવે છે અને તેમાં એક લેખ લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? ગાયકવાડ તાંબાનું ઘરડી ગામ વાલા કેસરિયાને યાચંદ્ર દીવા કરો બક્ષીસ. ગાયકવાડ તાંબાનું, ગાયકવાડ જે રાજાઓ છે તેના કંટ્રોલમાં આવેલું, તેઓના શું છે હકમાં આવેલું, તેઓના રાજ્યમાં આવતું ઘરડી ગામ વાલા કેસરિયાને યાચંદ્ર દીવા કરો બક્ષીસ. ગાયકવાડ તાંબાનું, ગાયકવાડના જે રાજ્યમાં આવેલું જે ગરણી ગામ છે એ વાલા કેસરિયાને જ્યાં સુધી આ પૃથ્વી પર યાવચંદ્ર દિવાકર બક્ષીસ, જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર છે ત્યાં સુધી ભેટમાં આપવામાં આવે છે, એવો લેખ છે એ તાંબાના પત્ર પર લખીને આપી દેવામાં આવે છે. યાવચંદ્ર દિવાકર બક્ષીસ, કે જ્યાં સુધી આ પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આ ગરણી ગામ છે એ વાલા કેસરિયાને. તિથિ તારીખ ને રાજાની મોહર લાગી, તિથિ તારીખ અને રાજાની મોહર તેના પર મારવામાં આવી. રાઘવભાઈ હુકમ કર્યો, કેસરિયાને માન મર્દબા સહિત ગરણી ફુગાડો. વાલા કેસરિયાને છે એ માન મર્દબા સાથે ગરણી ગામ પહોંચાડો, તેને માન સન્માન પૂર્વક છે એ ગરણી ગામ પાછા મૂકી આવો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે, અને આજની તારીખમાં પણ વાલા કેસરિયાના વંશજો આજે પણ ગરણી ગામમાં વસે છે, અને વાલા કેસરિયાને મળેલું જે તાંબ્રપત્ર તે પણ તેઓએ સાચવીને રાખ્યું છે. તો અહીં આ આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. તો પાઠને અંતે છે મેં અહીં થોડાક શબ્દો અને રૂઢિપ્રયોગો લખેલા છે, તો તેના અર્થ આપણે જાણી લઈએ. ઝડપ એટલે સુંદર, રૂડક એટલે સુંદરતા, ઓલધોલ એટલે દિલાવર, વાસળી સિક્કા સાચવવા માટેની પટા જેવી કોથળી અથવા તો થેલી, ખપતો એટલે કે વેચાતો, જાતવાન ઊંચી ખાનદાની નસલવાળું, વેગળું જુદું અલગ, જોગાણ એટલે ઢોરનો ચારો અથવા તો ખાંડ, બોકાસા એટલે રાળ અથવા તો મૂંગ, મસ એટલે કે લાચારી, સાપો એટલે ફેટો, બાર એટલે દિશા, કડાવું એટલે દેખાવું, ફરમાન એટલે આદેશ અથવા તો હુકમ, ગનો ગુનો અથવા તો વાક, ભેર મદદ અથવા તો સહાય, ઉપાધિ એટલે ચિંતા, લેખ કરાર અથવા તો દસ્તાવેજ, બક્ષિસ એટલે ભેટ, માન માન મર્દબો એટલે માન અથવા તો ભૂપો અથવા તો માન સન્માન આપણે જે કંઈ પણ કહીએ. હવે થોડા રૂઢિપ્રયોગો. ઉડીને આંખે વળગવું,
તેનો મતલબ થાય છે તરત ધ્યાન પર આવવું. બીજું મીટ માંડવી, નજર સ્થિર કરી જોઈ રહેવું. ત્રીજું મન ફરવું, સંતોષ થવો અથવા તો ગમી જવું, રામ રામ કરવા એટલે વિદાય લેવી, કાન શોધીને દોઢે ચડાવવું એટલે સતર્ક થઈ જવું, ઘોડાને ઘેર હોવું ખૂબ જ નજીક હોવું, મન ઉઠી જવું એટલે અભાવ આવવો, નજર ડોબાવી એટલે નજરથી નજર મેળવવી, મિજાજ તરડાવો એટલે અભિમાન થવું, ફાટી આંખે જોઈ લેવું એટલે આશ્ચર્ય સાથે જોઈ લેવું, આંખ કરડી થવી એટલે ગુસ્સાથી આંખ લાલ થવી, પડીઓ બળ જીરાવો એટલે આજ્ઞાનું પાલન કરવું, છેલ્લું માથે ચારે હાથ હોવા એટલે રહેમ દ્રષ્ટિ હોવી. તો અહીંયા આપણો કદર પાઠ છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.